04 B40 અને C 44 શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે તમને ઓપ્શન આપેલા છે ગુરુકોણ લઘુકોણ સમદ્વિભુજ કાટકોણ બરાબર તો મિત્રો આપણે પહેલા AB નો માર્ક શોધીશું સેની મદદથી અંતરસૂત્રની મદદથી પછી BC નો માર્ક શોધીશું અને પછી E થી C નો માર્ક શોધીશું બરાબર તો લખીશું A 04 बराबर E X1 Y1 B 40 बराबर B X2 Y2 C 44 बराबर C X3 Y3 तो मित्रों આપણે પહેલા AB શોધવાનું છે બરાબર AB સ્ક્વેર તો અંતર સૂત્રનું સૂત્ર શું છે તો AB સ્ક્વેર બરાબર x1 minus x2 whole square plus y1 minus y2 whole square तो बराबर x1 0 minus x2 4 आकानो वर्ग वत्ता y1 4 minus y2 0 आकानो वर्ग तो बराबर 0 minus 4 इतने कितना minus 4 आकानो वर्ग बत्ता 4 minus 0 तो 4 आखानो वर्ग तो minus 4 नवक 16 plus 4 नवक 16 तो 16 बत्ता 16 इतले 32 तो माटे AB square माटे AB square बराबर 32 अवे BC तो BC square बराबर એમ આપણે એવું છે x2 minus x3 whole square plus y2 minus y3 whole square તો બરાબર તો x2 બરાબર કેટલા 4 minus x3 બરાબર પણ 4 આખાનો વર્ગ plus y2 તો y2 બરાબર 0 minus y3 બરાબર 4 આખાનો વર્ગ તો 4 minus 4 એટલે 0 तो बराबर 0 આખાનો વર્ગ પ્લસ 0 માઈનસ 4 એટલે માઈનસ 4 આખાનો વર્ગ તો 0 નો વર્ગ 0 વત્તા માઈનસ 4 નો વર્ગ 16 તો બરાબર 16 તો માટે BC સ્ક્વેર બરાબર 16 બરાબર હવે E થી C એટલે AC સ્ક્વેર બરાબર શું આવે x1 minus x3 whole square plus y1 minus y3 whole square तो बराबर x1 तो x1 बराबर कितना 0 minus x3 बराबर 4 आखानो वर्ग plus y1 बराबर 4 माइनस y3 तो y3 बराबर 4 आखानो वर्ग तो 0 माइनस 4 तो माइनस 4 आखानो वर्ग प्लस 4 माइनस 4 तो 0 आखानो वर्ग तो माइनस 4 नवक 16 प्लस 0 नवक 0 16 बत्ता 0 तो 16 तो माटे AC स्क्वेर बराबर 16 तो मित्रों आपणे AB स्क्वेर BC स्क्वेर અને AC स्क्वेर શોધી કાઢ્યું બરાબર તો મિત્રો આપણે શું કીધું છે શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે તો એટલું જોવાનું કે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ મળી જાય છે તો જુઓ આપણે AB² બરાબર 32 છે BC² બરાબર 16 છે અને AC² બરાબર પણ 16 છે તો BC² વત્તા AC² કરીએ તો આપણે AB² મળી જાય છે 16 વત્તા 16 32 બરાબર એટલે કાટકોણ ત્રિકોણ પાછું બંનેના માપ સરખા છે જો BC² બરાબર પણ 16 આવે છે અને AC સ્ક્વેર બરાબર પણ 16 આવે છે તો કયો કાટકોણ ત્રિકોણ કહેવાય સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય કારણ x² - 6x + 8 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે તો મિત્રો હવે પાડવાના તો x² - 6x + 8 બરાબર 0 તો 8 ના એવી રીતે હવે પાડવાના કે વચ્ચેનો પદ આવજે કેટલા લાવવાના છે 6 તો 1 ગુણ્યા
તો મિત્રો પહેલા શું કરવાનું બંનેનો સરવાળો કરવાનો અને જોવાનું કે વચ્ચેનું પદ આવે છે ના આવે તો શું કરવાનું બંનેની બાદબાકી તો 8 વત્તા 1 9 થાય લાવવાના કેટલા છે 6 એટલે ના આવે 8 માઈનસ 1 7 ના આવે 2 ચોક 8 તો મોટી સંખ્યા કઈ 4 નાની સંખ્યા કઈ 2 તો બંનેનો સરવાળો કરવાનો અને જોવાનું કે વચ્ચેનું પદ આવે છે 6 4 વત્તા 2 6 આવે છે બરાબર તો વચ્ચે કોઈ ચિહ્ન છે માઈનસ તો બંને આગળ કયું મૂકીશું માઈનસ નું ચિહ્ન મૂકીશું 2 માઈનસ 6 આવે તો માટે x સ્ક્વેર માઈનસ 4x માઈનસ 2x પ્લસ 8 બરાબર 0 તો મિત્રો કેટલા પદ છે 4 પદ છે તો આપણે બે બે પદમાંથી કોમન કાઢીશું તો માટે x કૌંસમાં x માઈનસ 4 આને માંથી શું કોમન નીકળે માઈનસ ના માઈનસ આને માંથી બે કોમન નીકળે માઈનસ છે એટલે કૌંસમાં મુક્તિ વખતે ધન ચિહ્ન બદલાઈ જાય એટલે x માઈનસ 4 બરાબર 0 તો માટે x માઈનસ 2 x માઈનસ 4 બરાબર 0 તો એક વખત આના બરાબર 0 બીજી વખત આના બરાબર 0 તો માટે x માઈનસ 2 બરાબર 0 અથવા x માઈનસ 4 બરાબર 0 તો માટે x બરાબર તો મિત્રો બે સમાન છે બાદબાકીમાં તો સરવાળામાં જાય 0 વત્તા 2 અથવા x બરાબર હવે 4 બાદબાકીમાં છે તો સરવાળામાં જાય 0 વત્તા 4 તો માટે x બરાબર 2 અથવા x બરાબર 4 આઈ ગયો જવાબ અહીં 4 અને 2 આવે છે કેટલા જવાબ 4 અને 2 7 12 17 18 નો s નો પદ ખાલી જગ્યા છે તો a બરાબર 7 d બરાબર સામે તો પર d બરાબર બીજો પદ માઈનસ પહેલો પદ એટલે 12 માઈનસ 7 કેટલા 5 80 નો પદ એટલે n બરાબર 80 a 80 બરાબર કેટલા બરાબર તો સૂત્ર છે कि a n is equal to a plus n minus 1 into d तो माटे a n बराबर 80 बराबर a बराबर 7 plus n कितना चाहिए 80 minus 1 d 5 तो बराबर 7 बत्ता कोई 80 minus 1 तो कितना 80 गुणियां 5 तो बराबर 7 वत्ता और 79 गुणिया 5 395 बराबर 395 वत्ता 7 7 ने 5 बार 2 वधी 9 ने 10 0 वधी 1 3 ने 4 402 तो माटे a 80 કેટલા 402 કારણ x² - 6x + 8 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે તો મિત્રો હવે પાડવાના તો x² - 6x + 8 બરાબર 0 તો 8 ના એવી રીતે હવે પાડવાના કે વચ્ચેનો પદ આવજે કેટલા લાવવાના છે 6 તો 1 ગુણ્યા તો મિત્રો પહેલા શું કરવાનું બંનેનો સરવાળો કરવાનો અને જોવાનું કે વચ્ચેનું પદ આવે છે ના આવે તો શું કરવાનું બંનેની બાદબાકી તો 8 વત્તા 1 9 થાય લાવવાના કેટલા છે 6 એટલે ના આવે 8 માઈનસ 1 7 ના આવે 2 ચોક 8 તો મોટી સંખ્યા કઈ 4 નાની સંખ્યા કઈ 2 તો બંનેનો સરવાળો કરવાનો અને જોવાનું કે વચ્ચેનું પદ આવે છે 6 4 વત્તા 2 6 આવે છે બરાબર તો વચ્ચે કોઈ ચિહ્ન છે માઈનસ તો બંને આગળ કયું મૂકીશું માઈનસ નું ચિહ્ન મૂકીશું તો જ માઈનસ 6 આવે તો માટે x² - 4x - 2x + 8 બરાબર 0 તો મિત્રો કેટલા પદ છે 4 પદ છે તો આપણે બે બે પદમાંથી કોમન કાઢીશું તો માટે x કૌંસમાં x - 4 આને માંથી શું કોમન નીકળે માઈનસ ના માઈનસ આને માંથી બે કોમન નીકળે માઈનસ છે એટલે કૌંસમાં મુક્તિ વખતે ધન ચિહ્ન બદલાઈ જાય એટલે x - 4 = 0
तो माटी x माइनस बे x माइनस चार बराबर जीरो तो एक वक्त आना बराबर जीरो बीजी वक्त आना बराबर जीरो तो माटी x माइनस बे बराबर जीरो अथवा x माइनस चार बराबर जीरो तो माटी x बराबर तो मित्रों बेसे माचे बदलती मां तो सवराने माचे जीरो बत्ता बे अथवा x बराबर और चार बत्ता की माचे तो सरवाने माचे जीरो बत्ता चार तो माटे x बराबर बे अथवा x बराबर चार आई तो जा आई चार सात बार सत्तर अब तो नो ऐसे वो पद खाली जगह चे तो a बराबर सात d बराबर सामने तो पर d बराबर बीच पर माइनस पहले पद तो बार माइनस सात कितना पांच एसी में पद इले n बराबर एसी ए एसी बराबर कितना बराबर तो सूत्र है कि ए एन इज इक्वल टू ए प्लस एन माइनस वन इनटू डी तो माटे ए एन बराबर एसी बराबर ए बराबर सात प्लस एन कितना जी एसी माइनस एक डी पांच तो बराबर सात बत्ता कोई एसी माइनस एक तो कितना ओगने एसी गुणियां पांच तो बराबर सात बत्ता और ओगने एसी गुणियां पांच त्रंजो पंचान बराबर त्रंजो पंचान बत्ता सात सात ने पांच बार बे बदे नौ ने दस जीरो बदे त्रण एक चार चार सौ बे तो माटे ए एसी कितना चार सौ बे त्रिकोण एबीसी में कोणों बी बराबर नियो अंश छे जो ए बी बराबर 39 सेमी अने बी सी बराबर 52 सेमी होय तो ए सी बराबर खाली जशे तो मित्रों आ तो तमने एकदम इजी छे पायथागोरस प्रमेय नो उपयोग करवानो तो ए बी सी कोणों बी बराबर नियो ने काटकोण कर देसु बराबर अबे AB बराबर कितना छे 39 सेमी પછી BC बराबर 52 सेमी આપણે કર્ણ શોધવાનો છે તો કાટખૂણે સામે બાજુ હોય તે કર્ણ કહેવાય તો હું એક માપમાં છે એક માપમાં એક જ ગણું છું બધું લખતો નથી તો AC સ્ક્વેર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર + BC સ્ક્વેર તો AB 39 આખાનો વર્ગ प्लस बावन आठ नौ बर तो ओगन चालीस नौ बर पंद्रह सौ इक्कीस प्लस पावन सत्ताईस सौ चार पावन नंबर के जो सत्ताईस सौ चार तो पंद्रह सौ इक्कीस प्लस सत्ताईस सौ चार चार ने पांच सात ने पांच बार बेनेक्ट्रॉन चार चार हजार बसो पच्चीस तो मित्रों एसी स्क्वायर बराबर शू आवे चार हजार बसो पच्चीस तो माटे एसी बराबर तो मित्रों चार हजार बसो पच्चीस ए सेनो वर्ग छे तो जोईए आपणे तो एसी स्क्वायर काढ्यो એટલે સામે સાઈડ વર્ગમૂળ લાગે बराबर तो मित्रों
4225 છે બરાબર હું તમને એકદમ ઈઝી રીતે વર્ગમૂળ કાઢતા શીખવાડું 25 હોય તો કેવી રીતે વર્ગમૂળ કાઢવાનું બરાબર તો જુઓ 25 છે તો 5 એટલે કે 5 તો મિત્રો કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 42 થાય તો 6 * 7 બરાબર નાના પ્રાણી સંખ્યા કઈ 6 એટલે બાકી કેટલા 65 આ તમારો જવાબ